તો મિત્રો તમે કેડી કે એડિટિંગ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો જે બાજુમાં બે લાયકોન છે એ પણ તમે ઓલ પર પ્રેસ કરી દેજો અને મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો તો ચલો મિત્રો હવે ડેમો વિડીયો જોઈ લો તો મિત્રો તમે જે ડેમોમાં ટીમલી ટેટસ છે મિત્રો એકદમ નવી સ્ટાઇલ તો મિત્રો તમે એ રીતનું ટેટસ બનાવવા માંગતા હોય તો મિત્રો તમારે એના માટે અલાઇટ મોશન એપની જરૂર પડશે તો ચાલો મિત્રો હું તમને ટેટસ બનાવતા શીખવાડી તો આપણે સૌથી પહેલાં તમારી જે અલાઈટ મોશન એપ છે એમાં તમારે જેમ કે આ રીતના આપણે બે પ્રોજેક્ટ છે જેમ કે બીટમાં પ્રોજેક્ટ અને ઓલ મટીરિયલ પ્રોજેક્ટ તો મિત્રો તમારે આ રીતના જે બંને પ્રોજેક્ટ છે એ તમારે સૌથી પહેલાં તમારી અલાઈટ મોશનમાં તમારે એડ કરી દેવાના છે અને પછી તમારે જેમ કે બીટમાં પ્રોજેક્ટ છે એ તમારે ઓપન કરવાનો રહેશે મિત્રો તો મિત્રો તમે જેમ કે બીટમાં પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમારું આ રીતના પેજ જોવા મળશે તો મિત્રો તમારે સૌથી પહેલાં તમે જે ફોટાનું ટેટસ એડિટિંગ કરવા માંગો છો એ થોડો તમારે એડ કરવાનો છે તો મિત્રો ત્યાર પછી તમારે પ્લસમાં જઈ અને અહીંથી આપણે મીડિયામાં જઈને મિત્રો તમારો ફોટો એડ કરવાનો રહેશે તમે ફોટા પર ક્લિક કરશો એટલે તમારો ફોટો એડ થઈ જશે તો મિત્રો હું ફોટો એડ કરી લઉં છું તો મિત્રો તમારે આ રીતના ફોટો એડ કરી હવે તમારો ફોટો છે એને પહેલાં આપણે ફેલ સ્ક્રીન કરવાનો છે ફેલ સ્ક્રીન કરવા માટે ફોટા પર ક્લિક કરી ત્રણ ટપકા પર ક્લિક કરી અહીંથી તમારા ફેલ સ્ક્રીન કમ્પેસન એરિયા ઉપર તમારે ક્લિક કરી દેવાનો છે એટલે તમારો ફોટો ફેલ સ્ક્રીન થઈ જશે અને પછી તમારો ફોટો છે એને આપણે સોંગ પ્રમાણે ખેંચવાનો છે જેમ કે ફોટા પર ક્લિક કરી અને પાછળની સાઈડ આપણે ખેંચવાની છે ધીરે ધીરે એકવીસ સેકન્ડ સુધી તો અટકી જાય તો આવું ઓપ્શન જોવા મળે તો આપણે ક્લિક કરી તમારા સાઈડમાં ક્લિક કરી સ્ટાર્ટમાં આવી જવાનું છે અને ત્યાર પછી તમારા મિત્રો આ રીતના એક બેકગ્રાઉન્ડ જોવા મળે છે તો આપણે એની પર ક્લિક કરી ઇફેક્ટમાં જઈ અહીંયાથી ત્રણ ટપકા પર ક્લિક કરી અહીંથી તમારા કોપી ઇફેક્ટ ઉપર ક્લિક કરી અને મિત્રો તમારો ફોટો છે તો ફોટા પર ક્લિક કરી ઇફેક્ટમાં જઈ અને પછી ત્રણ ટપકા પર ક્લિક કરીને અહીંથી આપણે પેસ્ટ કરી દેવાનું છે તો મિત્રો તમારે આ રીતના ફોટામાં ઇફેક્ટ એડ કરી દેવાનો છે પછી તમારો ફોટો છે એ તમારે થોડો ઝૂમ કરવાનો છે ઝૂમ કરવા માટે ફોટા પર ક્લિક કરવાનું છે મોટું ટ્રાન્ઝેક્શનમાં જવાનું છે અને પછી તમારે આ ઓપ્શનમાં જઈ અને મિત્રો તમારે જેમ કે આ રીતના ખૂણો દેખાતો હોય તો મિત્રો તમે આ રીતના તમે થોડું ખેંચી મિત્રો આ રીતના તમારે સે મૂકી દેવાનું છે જો મિત્રો તમારે આ રીતના ફોટો છે તમારે થોડો ઝૂમ કરી દેવાનો છે તો મિત્રો હવે ત્યાર પછી તમારે જેમ કે આ ઇફેક્ટ છે એને આપણે ડિલીટ કરવાનો છે એના માટે તમારે આ ઇફેક્ટ છે એની પર ક્લિક કરવાનું છે અને પછી અહીં ક્લિક કરી અહીંથી તમારે ડિલીટ કરી દેવાનું છે તો હવે અહીંથી પૂરું કટ કરી ઓલ મટિરિયલ પ્રોજેક્ટ પ્રોજેક્ટ છે એ તમારે ઓપન કરવાનો છે ઓપન કરી અને ત્યાર પછી તમારે પહેલાં અહીં ક્લિક કરી અહીંથી તમારે સિલેક્ટ ઓલ લેયર ઉપર ક્લિક કરી દેવાનું છે અને પછી તમારે પાછું ત્યાં ક્લિક કરી અહીંથી તમારે કોપી લેયર આડત્રીસ ઉપર ક્લિક કરવાનું છે અને પછી તમારે બેટમાં પ્રોજેક્ટ ઓપન કરવાનું છે કટ કરીને તો બેટમાં પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ફોટાવાળો અને પછી તમારે સ્ટાર્ટમાં આવી જવાનું છે ઝીરો સેકન્ડ ડે અને પછી અહીં ક્લિક કરી અહીંથી તમારે પેસ્ટ લેયર આડત્રીસ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારું ટેટ છે મિત્રો એ તમારે આ રીતના રેડી થઈ જશે તો મિત્રો હવે તમારે આમાં તમારે જેમ કે તમારા નામનો લોગો એડ કરવો હોય તો લોગો પણ એડ કરી શકો છો મિત્રો તો મિત્રો હું ફટાફટથી લોગો એડ એડ કરી લવજો તો મિત્રો તમારે આ રીતના લોગો છે તમારે એડ કરી દેવાના છે અને પછી આપણું આ રીતના સ્ટેટસ બની જાય તો પછી તમારે અહીં ક્લિક કરી અહીંથી તમારે ડાયરેક્ટ એક્સપોર્ટ કરી દેવાનું છે જેમ કે મિત્રો અહીં ક્લિક કરવાનું છે હવે અહીં ક્લિક કરી અહીંથી આપણે સાતસો અને વીસ જેમ કે આ છે સાતસો ને વીસ ત્યાં ક્લિક કરીને અહીંથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારું સ્ટેટસ છે મિત્રો આ રીતના એકથી સો ટકા થશે મિત્રો અહીંથી ત્યાં સુધી તમારો એક્સપોર્ટ થઈ જશે અને પછી તમારે અહીંથી આપણે સેવાળું બટન મળશે તો આપણે ત્યાં ક્લિક કરી દેવાનો છે તો મિત્રો તમારે એક્સપોર્ટ થાય ત્યાં સુધી વેઇટ કરવાની રહેશે તો ચાલો મિત્રો આપણે વેઇટ કરી લઈએ છીએ તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ત્રાણું ચરણ પંચાણું મિત્રો એ રીતના આપણે સો ટકા થઈ જશે તો મિત્રો જોઈ લો આપણે સો ટકા થઈ ગયા છે અને પછી તમારું આ રીતના પેજ આવશે તો તમારે અહીંથી પ્લે કરીને જવું હોય સ્ટેટસ તો જોઈ શકો છો અને પછી તમારે સેવાળું બટન છે તો એની પર તમે ક્લિક કરશો તો તમારું સેવ ટુ ગેલેરી લખેલું આવી જશે જેમ કે તમારો વિડીયો ગેલેરીમાં આવી ગયો છે તો મિત્રો તમારે આ રીતના સ્ટેટસ બનાવી લેવાનું છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો આવ આપણે બી